જોહાર જય આદિવાસી. દક્ષિણ ગુજરાતમાં ડેમ બનાવવાનો જે પ્રોજેક્ટ હતો, એટલે કે પાર તાપી નર્મદા લિંક યોજના માટે જે અલગ અલગ નદીઓ પર ડેમ બનાવવાના હતા, તો એ પ્રોજેક્ટ હવે સરકારનું સપનું બની રહેશે એવું લાગે છે. દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા લિંક યોજના વિરુદ્ધમાં સમગ્ર આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પાયે આંદોલનો થયા, જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ જોડાયા અને આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે સરકારે આ પ્રોજેક્ટ રદ કરવાના બદલે ફક્ત આ જે પ્રોજેક્ટ છે એને સ્થગિત કરીને આદિવાસી સમાજના જે લોકો છે એ લોકોને લોલીપોપ આપ્યો હતો. પરંતુ કેરળના વાયનાડમાં જે કુદરતી હોનારત થઈ, જેમાં ભૂસ્ખલનને કારણે લગભગ 350થી વધુ લોકો મૃત્યુ પામ્યા, 250થી વધુ લોકો ગુમ થયા અને 9000 લોકો જેટલા જે રાહત કેમ્પમાં રહેવા માટે મજબૂર થયા છે. વાયનાડમાં જે થયું એના વિશે ન જાણ્યું હોય તો એ બાબતે સંપૂર્ણ વિડીયો મેં મૂકેલો છે, જે જોઈ લેવો, જેથી કરીને ત્યાં શું થયું છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી મળે. હવે કેન્દ્ર સરકારે શું નિર્ણય લીધો કે જેના કારણે પાર તાપી નર્મદા લિંક યોજના માટે દક્ષિણ ગુજરાતમાં કોઈ ડેમ નહીં બનશે, એના વિશે જ આજના વિડીયોમાં વાત કરવાના છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન દેખાઈ રહ્યું છે, સબસ્ક્રાઇબ કરી લેવું. ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો, લાઇક કરજો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો, જેથી કરીને લોકોને સંપૂર્ણ માહિતી ખબર પડે. કેરળના વાયનાડમાં પ્રલયકારી ભૂસ્ખલનને પગલે વેસ્ટર્ન ઘાટ એટલે કે સહ્યાદ્રીની પર્વતમાળામાં આવતા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ એમ 6 રાજ્યોનો કુલ 56,825.70 ચોરસ કિલોમીટર વિસ્તારને ઇકોલોજીકલી સેન્સેટિવ એરિયા તરીકે જાહેરનામાનું જે ડ્રાફ્ટ નોટિફિકેશન હતું તે વર્ષોથી અટકેલું હતું, પરંતુ કેન્દ્ર સરકારે 31 જુલાઈએ રાતોરાત આ જે ડ્રાફ્ટ નોટિફિકેશન છે એને બહાર પાડ્યું છે, જેમાં ગુજરાતના ડાંગ, નવસારી અને તાપી એમ 3 જિલ્લાના 64 ગામોનું કુલ 449 ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર છે એ સમાવિષ્ટ છે. આ કુલ વિસ્તારમાં વાંસદા નેશનલ પાર્ક તથા પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી વર્ષોથી સ્થપાયેલા છે. વાંસદા પાર્કનો કુલ 23.99 ચોરસ કિલોમીટરનો વિસ્તાર અને પૂર્ણા અભયારણ્યનો 160.84 ચોરસ કિલોમીટર વિસ્તાર તો પહેલેથી જ પ્રતિબંધિત છે, જ્યારે વાંસદા પાર્કની બહારનો 76.59 ચોરસ કિલોમીટર વિસ્તાર અને પૂર્ણા અભયારણ્યની બહારનો 250.36 ચોરસ કિલોમીટર વિસ્તાર પણ ભારત સરકારે રાજ્ય સરકારની દરખાસ્ત અનુસાર ઇકો સેન્સેટિવ ઝોન તરીકે જાહેર કરેલો છે. પણ આ બફર ઝોનમાં ઇકો સેન્સેટિવ ઝોનના જે નિયમો છે એ નિયમોનું મોટાભાગે પાલન થતું નથી. ઇકો સેન્સેટિવ ઝોનમાં ભારત સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનની તારીખથી જ કોઈ પણ પ્રકારનું ખાણકામ નહીં થઈ શકે, બિલ્ડરો કોન્ટ્રાક્ટરો રેતી પણ નહીં લઈ શકે, કોલસા આધારિત વીજ મથકોનું સ્થાપન નહીં થઈ શકે, રેડ કેટેગરી યાનિ કે જે અત્યંત જોખમી કક્ષાના ઉદ્યોગો છે એ ઉદ્યોગો પણ કાર્યરત નહીં થઈ શકે. સહ્યાદ્રીની ગિરિમાળામાં ગુજરાતમાં આવતા 449 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આવતા નદી, પર્વત, જંગલ, ગામો એમને રક્ષિત અને સંવર્ધન કરવાની જે જવાબદારી છે તે હવે રાજ્યના જે વન વિભાગ છે એના શિરે આવે છે. અગાઉ પૂર્ણા સેન્ચ્યુરીમાં 46 ગામો અને વાંસદા પાકના 13 ગામો સમાવિષ્ટ હતા, હવે ડ્રાફ્ટ નોટિફિકેશનથી તેમાં 5 ગામોનો ઉમેરો થશે. વેસ્ટર્ન ઘાટમાં ગુજરાતનો જે કુલ વિસ્તાર છે તે 449 ચોરસ કિલોમીટર વિસ્તાર છે, હવે રાજ્યના 3 જિલ્લાનો જે અમુક વિસ્તાર વેસ્ટર્ન ઘાટમાં સમાવિષ્ટ છે એમાં ડાંગ જિલ્લાના કુલ 39 ગામો, નવસારી જિલ્લાના 5 ગામ અને સુરત જિલ્લા એટલે કે તાપી જિલ્લાના 20 ગામોનો સમાવેશ થાય છે. હવે પૂર્ણા અભયારણ્ય અને વાંસદા પાર્કનો જે વિસ્તાર છે એની વાત કરવામાં આવે તો વાંસદા નેશનલ પાર્કનો વિસ્તાર 23.99 ચોરસ કિલોમીટર વત્તા પાર્કની બહારનો જે વિસ્તાર છે તે ઇકો સેન્સેટિવ ઝોનનો વિસ્તાર એટલે કે 76.59 ચોરસ કિલોમીટર એમ કુલ વિસ્તાર 100.58 ચોરસ કિલોમીટર. પૂર્ણા વન્યજીવ અભયારણ્યનો જે વિસ્તાર છે 160.84 કિલોમીટર વત્તા અભયારણ્યની બહારનો ઇકો સેન્સેટિવ ઝોનનો જે વિસ્તાર છે તે 250.36 ચોરસ કિલોમીટર એટલે કે કુલ જે વિસ્તાર છે તે 411.20 ચોરસ કિલોમીટર. આ ડ્રાફ્ટ પછી હવે દક્ષિણ ગુજરાતમાં ક્યારેય કોઈ મોટો ડેમ બનાવવામાં નહીં આવે. આ પ્રતિબંધને કારણે પાર તાપી નર્મદા લિંક યોજના હેઠળ પાર, નાર, તાન, અંબિકા કાપરી અને પૂર્ણા એમ 5 નદીઓનું પાણી લિંક કરીને જે મહાકાય ઓપન કેનલ તથા નાના ડેમો બનાવવાનું આયોજન ભૂતકાળમાં જાહેર થયેલું તેની ઉપર હવેથી કાયમી ધોરણે પડદો પડી જાય છે. જોકે 2023-24 કેન્દ્રીય બજેટમાં આ જે યોજના છે એ યોજનાને ભારત સરકારે જ્યારે જાહેર કરી હતી ત્યારે એની સામે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં જબ્બર આંદોલન ઉઠ્યું હતું અને જેને પગલે આ યોજના અવેરાએ ચડાવવાની કેન્દ્રને ફરજ પડી હતી. હવે રાજ્યના કેટલા અને કયા ગામોનો વેસ્ટર્ન ઘાટમાં એટલે કે સહ્યાદ્રીની પર્વતમાળામાં સમાવેશ થાય છે તેની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના 5 ગામો જેમાં કાળા આંબા, કેવડી, સાદરદેવી, વઘઈ અને આંબાવાડીનો સમાવેશ થાય છે. તાપી જિલ્લાના ગામોની વાત કરવામાં આવે તો એમાં સોનગઢ તાલુકાના ગામો ખોખસા, કાંજી,
એક્વાગોલાન, મેળા, નાના તારપડા, ઓજાર, વરદાદા, હિંડલા, ખાદી, ટેમકા, દર્દી, સેલજર અને કપડવંજનો સમાવેશ થાય છે. ઉચ્છલ તાલુકાનું એકમાત્ર ગામ ઝરણપાડાનો સમાવેશ થાય છે. વ્યારા તાલુકાના ગામોની વાત કરવામાં આવે તો વ્યારા તાલુકાના ઢોલી ઉમર, છેવડી, પુરીવેલ, ધામણદેવી અને અમોનિયા ગામનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લાના જે ગામો છે એ ગામોની વાત કરવામાં આવે તો એમાં બંધપાડા, ગિરમલ, ધુલડા, કકરડા, ચીખલા, કલીવેલ સાજા, સાવરદ, દક્ષળ, મહાલ, ચિકાર, જાવડા સાજા, ઝરી, વાડિયાવન, ચીંચધરા, કરાળીયાંબા, મહારદા, મોરજીરા, માદલબાડી, જાવતાલા, ચીંચલી, રાવચોંદ, ઇસદાર એટલે કે બોરખાલ સાજા, કોસંબિયા, લિંગા, અંજનકુંડ, ઉખટિયા, કામદ, ચિંચોડ, સિબાંધ, પીપળવાડા, બાંકી, અંબાલિયા, વાન, ઉમિરિયા, જામદર, સામગહાન, કોતમદાર, રણપાડા, જોગબારી, માલેગાંવ અને બરડપાણી. તો આ જે વગેરે ગામો છે આ ગામોનો વેસ્ટર્ન ઘાટ એટલે કે સહ્યાદ્રીની પર્વતમાળામાં સમાવેશ થાય છે. જો કે વાયનાડની જે ઘટના જોઈ એના પછી સરકાર થોડી સતર્ક થઈ છે અને હવે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે આ જે ઇકો સેન્સિટિવ ઝોનના જે નિયમો છે એ નિયમોનું પાલન સરકાર પણ સારી રીતે કરે છે કે નહીં, અને જે પ્રતિબંધો છે એ પ્રતિબંધ એમના એમ રહેશે કે પછી કોઈ ઉદ્યોગપતિના ઇશારે એ હટાવી લેવામાં આવશે, એ તો હવે આવનારા સમયમાં જોવાનું રહેશે. વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો, લાઇક કરજો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો. જોહાર જય.